ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ બીકોમ 5 ગુજરાતી કાલે પણ લેક્ચર રેકોર્ડ કર્યો તો એવું નહોતું કે તમારા માટે લેક્ચર રેકોર્ડ નહોતો થયો પણ ટેકનિકલ એરર આવી ગઈ બરાબર એટલે આખું કાર્ડ છે એ ફરીથી ફોર્મેટ કરવું પડ્યું એટલે આપણે કાલે લેક્ચર તમારો નહોતો થઈ શક્યો ઇટ્સ ઓકે બરાબર હવે ફરીથી એક વખત આપણે દાખલો છે એ ઓલરેડી આખો ગણેલો જ હતો એટલે પછી મેં બોર્ડ ઉપર આખો પૂછ્યો નથી અને જે રીતે આખો દાખલો ગણેલો છે એ હું તમને આમનામ સીધો જ તે એક્સપ્લેન કરી દઉં છું ઓકે તો લગભગ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે એવું મને લાગે છે બરાબર તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઈએ કે રકમ આપી છે તો એમાં એક એક હવાલા છે એ આપણે જોઈ લઈએ તો આપણો જે પહેલો હવાલો આપણને આપ્યો એ તમે ચેક કરશો તો એક જ સેકન્ડ માર્કર એટલે સ્ટાર્ટ કરીએ તો વર્ષ દરમિયાન રૂપિયા 1,40,000 કરવેરા ચૂકવ્યા એટલે મેં કરવેરાની જોગવાઈવાળું ખાતું બનાવ્યું હતું ચાલો પછી આપણે આગળ વધીએ તો આપણને મશીનરી ઉપર ઘસારો ગણવાનું કીધું હતું એટલે એ એક આપણે ધ્યાનમાં લઈ લેવું પડે બરાબર એટલે મશીનરીનું ખાતું બનાવ્યું પછી મશીનરીના વેચાણનો વ્યવહાર છે એટલે એ એક ધ્યાનમાં લઈ લીધું એટલે મશીનરી ખાતું આપણે બનાવી નાખ્યું એટલે એમાં એનું ટ્રાન્ઝેક્શન આવી જાય અને છેલ્લે આપ્યું ડિવિડન્ડ હવે આપણે એક પછી એક હવાલો ચેક કરીએ તો વર્ષ દરમિયાન રૂપિયા 1,40,000 કરવેરા ચૂકવ્યા હું રાઉન્ડ કરતો જાઉં છું ઓકે તો કરવેરા ચૂકવીએ ત્યારે આપણે શું આમ કરીએ તો કે કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર ત્યારે રોકડ ખાતે જમા જોઈએ ઓકે અને એની બીજી અસર ક્યાં આવી જશે સુધારેલા નફા નુકસાન ખાતામાં નહીં પણ અહીંયા આગળ આપણે રોકડ પ્રવાહ પત્રક છે તો એમાં કાર્યકારી અથવા ધંધાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ જો 1,40,000 આવી ગયું ઓકે માઇનસ અસર આવશે ચૂકવ્યું છે એટલે પછી આપણે આગળ વધીએ તો વર્ષ દરમિયાન 50,000 રૂપિયાનો ઘસારો તો અહીંયા આગળ આવશે મિલકત ખાતે જમા બાજુ બરાબર અને બીજી અસર આવી જશે આપણી સુધારેલા નફા નુકસાન ખાતે પછી આપણે આગળ વધીએ તો આપણને 1,00,000 મશીન છે એ 75,000માં વેચી દઈએ જ્યારે મશીન એની ચોપડી કિંમતથી ઓછી કિંમતે વેચવામાં આવે તો કંપનીને અથવા ધંધાને શું થાય નુકસાન થાય આમનોંધ શું થાય તો કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર 75,000 પછી તમારે બીજી આમનોંધ આગળ બીજું લખવું પડે કે મશીનરી વેચતા નુકસાન 25,000 તે મશીનરી ખાતે જમા જો એની અસર આપણે આપી દીધી 75,000 અને 25,000 હવે મશીનરી વેચતા જે નુકસાન થયું એ જોઈ લો અહીંયા આગળ આપણે લઈ લીધું 25,000 રૂપિયા બરાબર અને મશીનરી વેચીએ છીએ એટલે પૈસા મળશે એટલે રોકડ પ્રવાહમાં રોકાણની પ્રવૃત્તિમાં અહીંયા મેં લખી નાખ્યું મશીનરી વેચતા અને વેચાણ કરીએ એટલે 75,000 મળે એટલે એની રકમ કેવી રાખી છે પ્લસ રકમ રાખેલી છે એના પછી આગળ ચેક કરીએ તો વચગાળાનું ડિવિડન્ડ રૂપિયા 40,000 ચૂકવવામાં આવ્યું હવે જે ડિવિડન્ડ છે એ નાણાકીય પ્રવૃત્તિમાં જશે 40,000 એટલે ચૂકવણી કરીએ એટલે માઇનસ આંકડો આવે અને માઇનસ આંકડો આવે એટલે તમારે 40,000 રૂપિયા ચૂકવ્યા છે એમ દર્શાવવાના અને બીજી અસર ક્યાં આવી જશે સુધારેલા નાનું ખાતે ઉધાર બાજુ ઓકે પછી હવાલા આપણા પૂરા થઈ જાય એટલે પાકા સર્વેનું વિશ્લેષણ ચાલુ થાય હવે જુઓ તમે હા ખાસ બીજી એક બાબત તમને કહી દેવાની કે પાકા સર્વેમાં ટોટલમાં મિસ્ટેક છે બરાબર એટલે 2017ની તમે જવાબદારી બાજુ જોશો ને તો જવાબદારીમાં 2017ના વર્ષમાં 90,000નો તફાવત છે એટલે કે જે આપણે ટોટલ કરીએ 2017નો જવાબદારી બાજુની પાકા સરવૈયાનો તો 29,10,000માં 90,000 રૂપિયા ઘટે છે ઓકે જ્યારે મિલકત બાજુ ટોટલ છે 29,10,000 મળી જાય છે એટલે મેં આમાં છે નાનો એવો ફેરફાર કર્યો છે કે લેણદારો છે એ 5,00,000ની બદલે કેટલા કરી નાખ્યા 5,90,000 જેથી આપણા પાકા સરવૈયાનો ટોટલ છે એ મળી જતો રહે બરાબર એટલે આપણો ટોટલ મળી જાય એના માટે બીજું એક નાનું એવું આ દાખલામાં નાનું એવું એડિશન બીજું મિલકત બાજુ છે મિલકત બાજુ 2018નું જે વર્ષ છે 2017 નહીં 2018નું વર્ષ એમાં ટોટલ આપણો 32,70,000 રૂપિયા આપેલો છે અને એમાં પણ ઘટાડો 2,20,000નો આવે કેટલા રૂપિયાનો 2,20,000 રૂપિયાનો ઘટાડો દેખાડેલો છે એટલે મેં અહીંયા આગળ બેંકમાં રોકડ બાકી છે એમાં 3,30,000ની બદલે એમાં 2,20,000 ઉમેરીને
550,000 કરી નાખ્યા છે ઓકે એટલે આપણો દાખલો છે એ પ્રેક્ટિસ માટે અવેલેબલ થઈ જાય અને બેલેન્સ શીટ નો ટોટલ પણ બે બાજુ મળી જાય એટલે આ ફેરફાર કરેલો છે તો એક ફેરફાર ને તમે સેજ ધ્યાન માં લેજો કે ભાઈ અહીંયા તમે જે 2017 ની જવાબદારી બાજુ 90,000 ટોટલ માં ઓછા હતા એટલે લેણદાર માં 90,000 પ્લસ કર્યા અને 2018 માં મિલકત બાજુ 2,20,000 નો ઓછી રકમ હતી એમાં ઘટાડો હતો એટલે મેં 2,20,000 છે એ ટોટલ માં ઉમેરી દીધા છે રોકડ માં તો ઉમેરી દીધા પછી એટલે બહુ બીજી જગ્યાએ કોઈ અસર આવે નહીં એટલે ઓકે તો હવે પાકા સર્વે અને વિશ્લેષણ માં સૌથી પહેલા શેર મૂડી 12 લાખ ની બદલે કેટલી થઈ ગઈ 15 લાખ એનો મતલબ એમ થયો 3 લાખ ના નવા ઇક્વિટી શેર આપણે બહાર પાડેલા છે જુઓ તો ઈ 3 લાખ રૂપિયા છે એ આપણે આમાં પ્લસ કરી દઈએ બરાબર એટલે કે અહીંયા આગળ પૈસા મળશે નવા ઇક્વિટી શેર બહાર પાડશું એટલે બરાબર એટલે એની પ્લસ અસર પછી 14% ના ડિબેન્ચર આ તમને જે રકમ મોકલી છે એ જોઉં છું આમાં બરાબર એટલે 14% ના ડિબેન્ચર છે તે 6 લાખ માંથી કેટલા થઈ ગયા 4 લાખ થઈ ગયા તો 6 માંથી 4 થાય એનો મતલબ કે 2 લાખ રૂપિયાનો ઘટાડો છે ડિબેન્ચર પરત કર્યા છે આપણે એટલે મેં અહીંયા લખી નાખ્યા માઇનસ માં 2 લાખ રૂપિયા પછી નફા નુકસાન ખાતું આવ્યું તો એની શરૂઆત થી ને અંત ની બાકી આપણે લખી નાખી જુઓ રેડી 1 લાખ ને 1,50,000 પછી સામાન્ય અનામત 3 લાખ અને 3,50,000 એટલે કે 50,000 નું સામાન્ય અનામત ની જોગવાઈ કરી જુઓ રેડી પછી આપણે આગળ વધીએ તો લેણદારો અહીંયા મેં 5 લાખ ની બદલે 5,90,000 જેમ તમને કીધું તું એમ તો લેણદારોમાં વધારો થયો તો લેણદારમાં વધારો આપણે કાર્યકારી પ્રવૃત્તિના રોકડ પ્રવાહમાંથી દર્શાવશું બરોબર હવે જો ખાસ યાદ રાખજો લેણદારની રકમ ઘટે અથવા એની બાકી ઘટી જાય તો તમારે સમજવાનું કે આપણે કાંઈક ચૂકવણું કર્યું હશે પણ લેણદારની બાકી વધે તો એનો મતલબ એમ થાય કે આપણે ચૂકવણું કર્યું નથી અમુકના પૈસા આપણે આપણા ધંધામાં વધાર્યા છે એટલે અહીંયા અસર કેવી આવે પ્લસ એટલે 5,90 અને 6,90 સમજીને મેં 1,00,000 રૂપિયાનો તફાવત ધ્યાનમાં લીધો છે પછી કરવેરાની જોગવાઈ તો એનું આપણે ખાતું બનાવેલું જ છે જોઈ લો એમાં શરૂ અને અંતની બાકી આવી ગઈ જોઈ લો રેડી પછી આપણે જોઈએ તો મકાન 8,00,000 અને 7,60,000 છે તો મકાનમાં 40,000 રૂપિયાનો ઘસારો હોય જોઈ લો મકાનનો ઘસારો લખી નાખ્યો મેં ખાસ યાદ રાખજો આગળના દાખલામાં પણ આવું બન્યું હતું પણ આગળના દાખલામાં ઘસારાની રકમ આપેલી હતી એટલે મેં વેચાણ દર્શાવ્યું હતું ખ્યાલ હોય તો બરાબર પણ તમારે સૌથી પહેલાં પ્રેફરન્સ કોને આપવાનો જ્યારે બાકી ઘટી હોય ત્યારે હંમેશા મિલકત ઉપર ઘસારો ગણવામાં આવ્યો હોય એટલે સૌથી પહેલાં મેં ઘસારો ગણ્યો બરાબર 40,000 રૂપિયા પછી આગળ મશીનરી ખાતું બંનેમાં શરૂ અને અંતની બાકી 5,00,000 રૂપિયા એટલે એ લખી નાખેલી જોઈ લો ઓકે પછી આપણે આગળ વધીએ તો રોકાણો 3,00,000 અને 4,50,000 થયા છે એનો મતલબ એમ થયો કે 1,50,000 ના રોકાણો આપણે ખરીદેલા છે જોઈ ખરીદીએ એટલે ચૂકવણું કરવું પડે એટલે અસર કેવી આવી જાય માઇનસ અસર આવે એના પછી સ્ટોક જે 4,00,000 માંથી 4,70,000 થયો એટલે 70,000 ની જો માઇનસ ઇફેક્ટ આપી દીધી અહીંયા સ્ટોકમાં વધારો 70,000 રૂપિયા માઇનસ ઓકે પછી દેવાદારો છે તો એમાં 6,70,000 અને 5,30,000 એટલે તમે જોવા જાઓ તો દેવાદારોમાં 1,40,000 રૂપિયાનો ઘટાડો છે બરોબર પછી આગળ વધીએ તો રોકડ અને બેંક એટલે કે 2,20,000 અહીંયા શરૂની બાકી લખી નાખી અંતની બાકીમાં ખાસ ધ્યાન આપજો મેં 5,50,000 રૂપિયા છે એ કરી નાખેલા છે 2,20,000 નો જે તફાવત હતો એને લીધે બરોબર એટલે એ મેં લખી નાખ્યું અને અગાઉથી ચૂકવેલ ખર્ચમાં ઘટાડો થયો 10,000 રૂપિયાનો એટલે એક અસર અહીંયા આપી દીધી હવે ચેક કરીએ તો આમ જોવા જઈએ તો આપણે આપણું પાકું સર્વેયુનું વિશ્લેષણ અને હવાલા બંને વસ્તુ પતાવી દીધી છે હવે કોઈ વસ્તુ બાકી રહેતી નથી તો આપણે સામાન્ય રીતે શું કરતા હોય ખાતું બંધ કરતા હોઈએ તો કરવેરાની જોગવાઈના ખાતામાં 2,00,000 રૂપિયાનો તફાવત આવે કઈ રીતે તો કે 1,40,000નું ચૂકવણું કર્યું હતું અને 1,80,000 એટલે ટોટલ 3,20,000 3,20,000માંથી 1,20,000 શરૂની બાકી બાદ કરો તો આ 2,00,000 રૂપિયાનો તફાવત આવે આ 2,00,000 રૂપિયાનો તફાવત શું છે કરવેરાની જોગવાઈ છે જે આપણે અહીંયા આગળ લખી નાખી જુઓ ઓકે એટલે એક આ પત્યું એના પછી આપણે આગળ વધીએ તો મશીનરી ખાતું છે તો મશીનરી ખાતામાં તમે ટોટલ જોવા જાવ 6,50,000 આવતો હશે 6,50,000 માંથી 5,00,000 શરૂઆતની બાકી બાદ કરો તફાવત કેટલો આવે 1,50,000
નવી મશીનરી ખરીદી હશે કેટલા રૂપિયાની 150000 એટલે માઈનસ હશે આવે ખાતું બંધ કરી દીધું પછી આપણે આગળ વધીએ તો સુધારેલું નફા નુકસાન ખાતું તો એમાં કાર્યકારી નફાનો જવાબ આવે છે 455000 રૂપિયા તો આ કાર્યકારી નફો સીધે સીધો આપણે અહીંયા લખી નાખ્યો જોઈએ ઓકે એટલે ટોટલ આપણો અહીંયા આગળ જવાબ આવે છે 495000 કાર્યશીલ મૂડી પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ બરાબર પછી રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ આપણે જોઈએ તો આ ત્રણે ત્રણ આપણે એન્ટ્રી જોઈ જ લીધી હતી એટલે 225000 આવે છે અને નાણાકીય પ્રવૃત્તિમાંથી આ જવાબ 60000 રૂપિયા આવે છે ત્રણે ત્રણનો ટોટલ કરો એટલે 330000 થાય છે 330 220000 એટલે કેટલા રૂપિયા આવી જાય આપણી અંતની રોકડની બાકી આવી જાય છે ઓકે તો આ રીતે આપણો દાખલો છે અહીંયા શું થઈ જાય છે પૂરો થઈ જાય છે બરાબર પણ મેં તમને જે બે પોઈન્ટ કીધા કે ભાઈ બે જગ્યાએ પાકા રકમ જે આપેલી છે એમાં પાકા સરવૈયામાં જે ટોટલ છે એમાં છે તકલીફ છે તો આપણે એ તકલીફને દૂર કરી નાખી છે એ બાબતને તમે ધ્યાનમાં રાખીને જો આ દાખલો ગણશો તો બહુ વાંધો આવે એવું કંઈ છે એની અંદર એડજસ્ટમેન્ટ પાછા એટલા કોઈ ડિફિકલ્ટ આપણને આપેલા નથી ઓકે ચાલો આટલું રાખીએ જોઈ લો એક વખત આ કરવેરાની જોગવાઈનું ખાતું મશીનરીનું ખાતું ઓકે